षट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेवः ओम नमः सदेवः ओम नमः सदेवः सात गाथाओनो 60 मिनिट में उकेलो आज पूरो पण एम लागे सात गाथाओ छे। एक गाथा 320 नी 11-11 दिवस चला 12-12 दिवस चला ने शिल्पी वाली सोनी ना दाखला वाली सात गाथाओ 60 मिनिट में तो पूरा एवढी लंबी टीका टीका में दृष्टांत ने सिद्धांत करता अने भोक्ता आ बे बाबतों ने ध्यान में राखीने भिन्न द्रव्यों में करता कर्मपणु व्यवहार मात्र छे अने करता कर्मपणु अभिन्न द्रव्य मां ज होय छे ते निश्चय छे। કેટલી બાબતો જો કેટલી બાબતો આમાં આવી કેવળ એના વિષય બિંદુઓને પણ મગજમાં લઈએ ને તો આખો મૂળ વિષય ખ્યાલમાં આવે। સૌથી પહેલા તો કળશ સમજવાનો 210 નંબરનો કળશ ધ્યાને લેવો 116 નંબરના પાના પર છે। આપણે ક્રમશઃ વાત કરીએ કળશની વાત કરીએ અને સાતે ગાથાઓની વાત કરીએ અને સાતે ગાથાઓની ટીકામાં આવેલ ચાર બાબત એમ મગજમાં આખો આ પ્રકરણ બેસાડીએ આપણે। મૂળ વાત એટલી જ છે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી। મૂળ વાત એટલી જ છે કે દરેક દ્રવ્ય સ્વતંત્ર અને સ્વાધીન છે। આટલી જ વાત આ વિષયમાં આપણે સમજવાની છે। પછી ગમે તેટલું જેમ ગુરુદેવશ્રી આજે વળી પાછા વ્યવસ્થાપકની વાત કરી અમે વ્યવસ્થા કરીએ છીએ એમાં પછી ગુરુદેવશ્રી એવું બોલ્યા હતા અમે વ્યવસ્થિત વ્યવસ્થા કરીએ છીએ। જયારે બોલતા હતા ને ગુરુદેવ આજે ત્યારે મેં વ્યવસ્થા શબ્દનો એક અર્થ મારી પાસે લખીને રાખ્યું છે। વ્યવસ્થિત શબ્દનો અર્થ શું છે? વ્યવસ્થા કહીએ ને આપણે વ્યવસ્થા વ્યવસ્થિત જેમ કહીએ ને આપણે એ શું છે? લગભગ આમાં નહીં આવે જો વી અવ અને સ્થ ત્રણ શબ્દો છે વી અવ અને સ્થ। સ્થ તો ધાતુ છે સ્થિર થવામાં રહેવાના અર્થમાં બેસવાના અર્થમાં હોવાના અર્થમાં અવ એટલે થાય સુનિશ્ચિત એમાં જરાય કિંતુ પરંતુ ને સ્થાન નથી। સ્થ એટલે હોવું રહેવું વિરાજમાન થવું વી એટલે વિશેષ રૂપે કોઈ ભેળસેળ વિના તો જે વિશેષ રૂપે ભેળસેળ વિના અન્યના ચંચુપાત વિના
દરેક વસ્તુ પોતાનામાં પોતાની મર્યાદામાં પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં આવો એટલે સુનિશ્ચિત સ્થપાયેલી જ હોય એનું નામ વ્યવસ્થા. સમજણ સાહેબ અહીંની વ્યવસ્થા જુએ છે. આપણી બુદ્ધિ ક્યાં જાય છે? હા, જાણે કે પરમાણુ પરમાણુ ને ગોઠવતા હોય, પણ વ્યવસ્થા શબ્દનો ભાવ ભાષણ કરો. હા ભાઈ રાજનભાઈ, તમે અત્યારે ગાડી ચલાવો છો ને, એ વ્યવસ્થિત ગાડી હાલે છે. એ ગાડી જે વ્યવસ્થિત હાલે છે, એ વ્યવસ્થિત એની મેળે હાલે છે. સ્ટેરિંગ ને આપણા આંગળા કે હાથ અડ્યા નથી, અડતા નથી. ક્યાંથી મગજમાં બેસ્યા? ચિમન ચક્કુ જેવી હાલત છે આપણી, ચિમન ચક્કુ જેવી હાલત છે. તમે કહેતા હતા ધોવાયેલા મોળા જેવો આત્મા ક્યાં, બતાવો. ગુરુદેવને એને પૂછ્યું, જોકે આજે એ વાત યાદ ન કરી ગુરુદેવજીએ, પણ આવા આડા ફાટેલા પણ હતા. હા, આજે બીજા પ્રસંગે યાદ કર્યા ચિમન ચક્કુ ને. તમે કહો છો ને કે અમે કઈ નથી કરતા, જો સભામાં પૂછ્યું તો એને, જો અમે આંગળા ઊંચા, હાથ હાથ ઊંચા કર્યા, જો અમે કર્યા કે નહીં? આ ચિમન ચક્કુ બેરિસ્ટર, બેરિસ્ટર ની બુદ્ધિ કેવી, વિચાર કરો. હા, એટલે આ બધું છે ને, માન્યતામાં એટલી બધી આડોળાઈ ભરેલી છે, એટલી બધી આડોળાઈ ભરી પૂરી છે અભિપ્રાયમાં. ક્યાંય શ્રદ્ધા મચક ખાતી નથી. શ્રીમદજી નો શબ્દ છે ને અમૂલ્ય તત્વ વિચારમાં, આટો એકે નહીં ટળ્યો, ભવનો ભવનો આટો એકે નહીં ટળ્યો. કા એકે નહીં ટળ્યો? કેમ કે ઊંધી માન્યતા છે ને પડેલી. હા, ઊંધાઈ છે ને શ્રદ્ધામાં, ક્યાંથી ટળે? એકે આટો નહીં ટળ્યો એમ. એમ અહીંયા 50 વર્ષ થયા, 70 વર્ષ થયા આ તત્વ સાંભળતા સાંભળતા, પણ ક્યાંય શ્રદ્ધામાં આ વાત બેસતી નથી. રત્નગણ શ્રાવકાચાર ટીકા છે, સાંભળજો બેનો, લખજો, હું જે કહું છું પેલા સાંભળજો, બહુ માર્મિક વાત કરું છું. 50 વર્ષથી 70 વર્ષથી આ તત્વ સાંભળતા હોવા છતાં પણ જીવનમાં જો એ તત્વ નથી આવ્યો, તો એ બધો અન્યાય અને અનીતિ નું જ ફળ છે. રત્નગણ શ્રાવકાચાર એવું લખ્યું છે સદાસુખદાસજી 100-150 વર્ષ પહેલા. હા, શું કર્યા આપણે જીવનમાં? 50 વર્ષથી સાંભળ્યા ને, 70 વર્ષથી સાંભળીએ છીએ ને. ભાઈ રાજનભાઈ સાંભળ્યું, એથી બધું અન્યાય અને અનીતિ નું ફળ છે. પરિણમન કેમ નથી થતું? હા, અંદર શ્રદ્ધામાં એ વાત સ્વીકારમાં કેમ નથી આવતી? થવા યોગ્ય જ થાય છે, હું કઈ એનો કરનાર નથી, હું તો એનો જાણનાર, એ વ્યવહારે કહેવામાં આવે છે. આ વાત સ્વીકારમાં કેદી આવે? અને એ સ્વીકાર કરાવવા માટે જ આખું આ મંથન ચાલે છે. 116 નંબરનું આપ સૌ કારણ, બધા 116 નંબરનું પાનું હું અહીંયા સ્ક્રીન ઉપર પણ આપ સૌ માટે ગ્રંથ શેર કરું છું. એટલે એક એક શબ્દ ધ્યાને લેજો, તો જ છે ને આ બધો વિષય મગજમાં બેસે એવું છે. પદ્ધતિ પ્રમાણે આપણે વ્યવસ્થિત કળશ નો પાઠ કરીએ. જો વ્યવહારિક દૃશ્યૈવ કેવલમ કર્તૃ કર્મ ચ વિભિન્ન મિશ્યતે વિષયેન યદિ વસ્તુ ચિંત્યતે. વ્યાવહારિક દ્રશા એવ કેવલમ કર્તૃ કર્મ ચ વિભિન્નમ ઇષ્યતે.
व्यवहार एज करता अने कर्म जुदा जुदा मानवामां आवे छे। समझाणो सरल गुजराती में आपणे कहीए, नीचे नुं वांचवानी पण जरूर नथी। व्यावहारिक दृशा एव, बराबर, केवल व्यावहारिक दृष्टि थी ज व्याख्यान मां आगळ गुरुदेव श्री आ शब्द नो अर्थ बहुत सरस कर्या छे। कथन मात्र, बोलवा मात्र, जयचंदजी छावड़ा साहेबे आवो अर्थ कर्यो छे। व्यवहार एटले कथन मात्र। आपणे ते छापा नाखवा माटे आवे ने भाई, एने पण आपणे मामा कहीए, शुं ए मामा थई जाय? हा, काम वाली होय एने पण आपणे मासी कहीए, बहु लाड प्यार थी मासी थई जाय। हा, રજાના દિવસોમાં માસીની ઘરે જશો, કામવાળીની ઘરે? હા, ફૈબા કહેવાથી કે ફૈબા થઈ જાય? આ બધા બોલવાના સંબંધો છે, બોલવાના સંબંધો છે, કેવળ લોક વ્યવહારના, કહેવા માત્રના જ છે ને, એ તો છે નહીં ને। હા, સમજાણો, મલકાપુરમાં એક ચંદનબેન કરીને હતા, લગ્ન થયા 4-6 મહિના પછી પાછા આવ્યા હતા ઘરે, બહુ સ્વાધ્યાય, બહુ અભ્યાસ, સોનગઢમાં પણ વર્ષો સુધી આવીને રહ્યા। મારે એ રૂટ ઉપર ઘણું જવાનું થતું, તો મને કહે કે સુનિલ, મને કહે કે મને મારી એક ઈચ્છા પૂરી કરશો? બોલો, મારે તમને દત્તક લેવાનું છે મલકા। તમે પૂછજો, ઘરે પૂછજો ભગવાન, જોયો મને કે મારે તમને દત્તક લેવાનું છે, તમે તૈયાર છો? હું એમને મસ્ત તૈયાર છું, શું કામ ચિંતા કરે? મેં કીધું હું એને માસી કે ચંદન માસી, લગ્ન વખતે કે સોનાની વીટી એ આપેલી, બહુ બહુ જેને કે લોક વ્યવહાર બહુ રાખતા, ખબર નહીં એ રાખતા કે આપણો પુણ્ય રાખતો, એ કઈ ખબર નથી આપણે। ગુરુદેવ તો એમ જ કહે છે કે પુણ્ય રાખે, કોઈ તને નહીં રાખે, બહુ બહુ હોય એટલો અનહદ એમ। અહીંયા આપણે ઇન્દ્રધ્વજ મંડળ વિધાન સામે થયું ત્યારે મારી પાસે આવ્યા હતા 8-10 દિવસ રોકાણા। મેં કીધું, તમે દત્તક બત્તક ની વાત ક્યાં કરો છો? મેં તો છીએ જ, મેં રાત્રે 2 વાગે યાદ કરો તો તમારા દીકરા તરીકે અમે છીએ, અમારે મોહના જાળા જોતા નથી, અમે બાઉન્ડેશનમાં માનતા નથી। હું ખરેખર તમને કહું ભગતભાઈ, હું મારી આખી જિંદગીમાં કોઈના બાપ સાથે ક્યારે બાઉન્ડેશનમાં રહ્યો નથી। બાઉન્ડેશન એટલે સમજાય છે બંધારણ નહીં, કોઈ દ્રવ્ય સાથે, કોઈ ક્ષેત્ર સાથે, કોઈ કાળ સાથે બંધાઈને નહીં રહો। હું હમણાં પૂછું, જાહેરાત તો મેં જ કરીને હમણાં 31 તારીખ થી 10 લક્ષણ ધર્મ, હું કહું છું કે નહીં, આજે હમણાં ઉજવીએ તો હમણાં આ ક્ષણે અમારા માટે 10 લક્ષણ જ છે, પણ ઉજવીએ તો ક્યાં કાળ સાથે બંધાઈને રહેવાનું આપણે? બોલો, આટલી તૈયારી હોવી જોઈએ અંદર માંથી, શું કાકા? માનો તો માલા માલ છો, તમારા જેવા કોઈ નથી, કરોડો ચક્રવર્તી નો ભાગ્ય મળે તોય આવું નહીં મળે, કરોડો ચક્રવર્તીઓનો ભાગ્ય આપણે અર્પિત કરીએ તોય આવો આ લાવો નહીં મળે। બોલો, ચક્રવર્તી ભાગ્યશાળી છે કે આપણે ભાગ્યશાળી છે? હા, ચક્રવર્તીને તો સમોસરણમાં જવું પડે, અહીંયા તો બેઠા બેઠું આપણા માટે તો બધું મળ્યું છે ને। માનો તો કંગાલ, માનો તો માલામાલ। हाँ, मन के हारे हार है, मन के जीते जीत। आपणे बधाय छे ने मन थी ज मरेला छे, आत्मा तो अमर ज छे। हाँ, तबियत बगड़ी ढीला ढप, पैसा खूट्या ढीला ढप, संबंधो बगड़िया ढीला ढप। पहला मने एक बात बताओ, ये संबंधो ना जाड़ा फैलावो छो शा माटे? શા માટે કાદવમાં પગ મૂકો છો? અમારી બાઈડી અને અમારા છોકરાને, અમારા સગાને અમે તમને કેટલું રાખીએ છીએ, અમે તમને સૌથી પહેલા કંકોત્રી આપી, મને કંકોત્રી આપતા નહીં, અમે આવશું નહીં, પહેલી વાત તો આવશું જ નહીં, અમારે એ સાથે કઈ એવું દેવું નથી,
राग द्वेष ना जाला फैलाय एवा परिग्रह नो विस्तार अमारे स्वप्न मा पण जोतो नथी। आ बधा व्यावहारिक संबंधो ભૂપતભાઈ, હા અમે તમને કેટલું રાખીએ અને તમે અમને કેટલું રાખીએ, સર્વ સંબંધનો બંધન તીક્ષણ છે દીદી, અરે જોતું જ નથી, કાંઈ નથી, તમારે અમારે ભાઈલાય નથી કહેવાને, બાપલાય નથી કહેવાને, કાંઈ નથી કહેવું, કહેવા જ નથી અમારે, કેમ કે કહેવું એ ખોટું છે। આ મને એક વખત બહુ વર્ષો પહેલા મને કહે, તમે ભાભી તો કહો છો પણ ઘરે કોઈ દી આવતા નથી, નથી આવું, નથી આવું। એટલે હું તમને વાત કરું છું, પ્રતિબંધ મનુ કેટલું વ્યવહારિક સંબંધો, સંસારનું વધુ અરે દર્દેને હારી જવા જવું છે, આત્માની શાંતિ હોમાય, વસ્તુ સિદ્ધાંત હોમાય, એનું હવન થાય। બે વાત પહેલા યાદ રાખજો, હમણાં કાઢીને બતાવીશ, નિમિત્ત નૈમિત્તિક સંબંધોમાં ક્યારેય નહીં માનો, પરિણામ પરિણામી સ્વભાવ અભેદ હોય છે, તેને બે હતા ને સંબંધો મૂળ ટીકામાં એવા કે નહીં, બે ભિન્ન દ્રવ્યોની વચ્ચે કેવળ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એટલે કર્તા કર્મ પણ ભિન્ન ભિન્ન દ્રવ્યોમાં છે, એ કથન માત્ર છે। શું કીધું? એ કથન માત્ર વ્યવહાર છે, વાત પૂરી, ત્યાં વ્યવહારનું ખાતું પૂરું। હવે કેજી, હવે દરેક દ્રવ્યનું કર્તૃત્વ ને ભોક્તૃત્વ ઈ પરિણામ પરિણામી ભાવે નિશ્ચય છે, ઈ પરમાર્થ છે। સાતે ગાથાઓની ટીકાના બે ફકરા, પહેલા ફકરામાં વ્યવહારની ચર્ચા, બીજા ફકરામાં નિશ્ચયની ચર્ચા। પહેલા ફકરામાં નિમિત્ત નૈમિત્તિકની ચર્ચા, બીજા ફકરામાં પરિણામ પરિણામીની ચર્ચા। પહેલા ફકરામાં ભેદની ચર્ચા, બીજા ફકરામાં અભેદની ચર્ચા। યાદ કેવી રીતે રાખવાના? યાદ આમ જ રાખવાના, હા, યાદ હંમેશા જેવી રીતે તેવી રીતે, ભાષા એવી છે કે નહીં? પહેલા ફકરામાં પણ જેવી રીતે ત્રણ લીટી લખી, પછી લખ્યું તેવી રીતે આત્મા પણ, બસ ત્યાં દ્રષ્ટાંત અને સિદ્ધાંત પૂરું। બીજા ફકરામાં પણ જેવી રીતે શિલ્પી, તેવી રીતે આત્મા, એક બે ત્રણ ચાર, દ્રષ્ટાંત બે વાર, સિદ્ધાંત બે વાર, કર્તા કર્મ પણ પરસ્પર દ્રવ્યોમાં કેવું, વ્યવહાર માત્ર છે, વ્યવહાર માત્ર છે, ખરેખર તો કરતા કર્મ પણ ભોગતા ભોગ પણ જે તે દ્રવ્યનું જે તે દ્રવ્યમાં છે, બસ વાત પૂરી। આટલી જ વાત હતી શિલ્પી વાળી ગાથામાં, હા, વ્યાવહારિક દ્રશેવ કેવલમ, જો કેવલમ શબ્દ આપ્યો છે, કેવળ, હા, કેવળ હૃદયસ્ત્રી ઓલા પાડોશી મામા નો દાખલો આપતા હોય છે, મુસલમાન હતા, માને ભાઈ તરીકે કહે, માં પણ એને, હા, તો ગુરુદેવ કહે કે એ કહેવાના જ મામા છે ને, એ કે મામા કે હકીકત ના છે, જેની ઘરે માંસ માછલા ઈંડા ખવાતો હોય એની ઘરે તો પગ પગે ના મુકાય ને, ખાવા પીવાની વાત તો દૂર રહી ને, કહેવાના જ મામા હતા ને, મૂળજી મામા, હા, એમ વ્યવહાર કહેવાનો છે ને સાહેબ, બોલો, તમને મેં કેટલી વખત કીધું, હા આવશું આવશું, કેટલી રજાઓ આવી, કેટલી રજાઓ ગઈ, આ બધી કહેવાની જ વાતો છે, ફરી વાર આવો ત્યારે બેહવા આવો, અહીંયા ઉભા રહેવા માટે ટાઈમ નથી, બેસવાની વાત ક્યાં કરો છો, હા, ઘણા તો એમ કેતા હોય બીજી વાર આવો ને ત્યારે ટાઈમ લઈને, આમ તો આજે બે કલાક બગાડ્યા, અહીં આજે જે બે કલાક બગાડ્યા, અહીં તમારા માટે અમે તો શહીદી આપી ને, બે કલાક નહી, ને બીજી વખત આવો ત્યારે કઈક ખાવા આવો, તો આજે તો મગજ તો ખાતા છો,
आ जीव ने समय की बर्बादी देखाती बहनों समझाय छे बधाय ने आओ आपणो लोक व्यवहार में आवुं हाले कि नहीं केवुं माखन चोपड़ी बीजा ने बीजी वार आओ त्यारे छोकराओ ने लईने आओ એટલે બધું સંસાર હેતુ લઈને આવો એમ અને આને ભરોસો આપણો સંસાર પુરપાટ આપણું ચાલે છે. હા વ્યવહાર ગાઓ મારી સાથે વ્યવહારિક દૃશેવ કેવલમ કર્તૃ કૈવ ચ વિભિન્ન મિશ્યતે વિભિન્ન એટલે જુદું જુદું કરતા અને કર્મ જુદું જુદું ઈશ્યતે કહેવામાં આવે છે. નિશ્ચયેન યદિ વસ્તુ ચિંત્યતે સાંભળો ચલાવેન વસ્તુ ચિંત્યતે ઈ અધ્યાત્મ છે. શું કીધું? વસ્તુ ચિંત્યતે વસ્તુ સ્વભાવ નું ચિંતન કરવામાં આવે, સ્વતંત્રતા નો શંખનાદ સાંભળવામાં આવે તો કહે છે કર્તૃકર્મ ચ સદૈકમિષ્યતે સદા 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 એકમિષ્યતે કર્તૃકર્મ. એક જ દ્રવ્યમાં કર્તા અને કર્મ છે એ નિશ્ચય છે. બોલો તો વ્યવહાર આચો કે નિશ્ચય આચો? હા એ વ્યવહાર કથન માત્ર છે, પરમાર્થ તો નિશ્ચય છે. કર્તા કર્મ ભણો અને એક વાત સાંભળો, કરતા કર્મપણાની વાત આમાં ક્યાંથી આવી ખબર? કેમ કે દરેક દ્રવ્યના ગુણો પર્યાય રૂપે પરિણમે છે કે નહીં? આ સર્વ વિશુદ્ધ અધિકાર છે ને, તો સર્વ વિશુદ્ધ અધિકારમાં જ્ઞાતા સ્વભાવને સિદ્ધ કરવા માંગે છે કે નહીં? જ્ઞાન સ્વભાવને સિદ્ધ કરવા માંગે છે કે નહીં? પણ તું જ્ઞાન સ્વભાવ અને જ્ઞાતા સ્વભાવને ભૂલીને હું સમાજનું કરું, હું સંસ્થાનું કરું, હું કરો એ જ અજ્ઞાન છે. શકટ નો બાર જેમ ભૂપતભાઈ પછી શું બોલે? ગુરુદેવ કૂતરા જેવા છે પછી તો એમ બોલે કૂતરા જેવા છે ઉપમા અલંકારમાં બોલે પછી બોલ્યા કૂતરા જ છે. હું આનું કરું, હું એનું કરું, હું તેનું કરું. સોનગઢમાં એક ભાઈ છે, સારા પરિચિત છે, તમે લોકો બધા ઓળખો નામ નહીં, બહુ સ્નેહી છે. હું એને ઘણી વાર કહું, મેં કીધું સાહેબ તમે 5 વાગે ઉભા થઈને તૈયાર થઈ જાઓ છો. મેં કીધું ઓલું ફલાનું ઢીકનું અને આ તે 8-10 બધા વોટ્સઅપ ઉપર મેસેજો આવ્યો હોય, ઓલાને મોકલો, ફલાનાને મોકલો, ઢીકનાને મોકલો. મેં 5 વાગે ઉઠીને તમે ગુરુદેશને સાંભળતા હોત તો, સ્વાધ્યાય કરતા હોત તો, ગુડ મોર્નિંગ માંથી આપણે નવરણ જ થતા. બધા એને મોર્નિંગ ગુડ જ હોય, ચિંતા નહીં કરો. બેનશ્રીની તો ચર્ચા સવારે હોય ને 5:45 વાગે જોઈ છે કે નહીં? 5:30-5:30 ના ટકોરે. અરે ભાઈ નિવૃત્તિ નો સમય છે, ખૂબ આનંદમાં વિતાવવું જોઈએ. હા 4-4:30 વાગે ઉઠવાની ટેવ હોય તો બેસો સામાયિકમાં, નાહી ધોઈ પ્રાસુક વસ્ત્રો પહેરી જાઓ મંદિરમાં, ત્યાં બેસો પરમાગમ મંદિરમાં બેસો. એમ લાગવું જોઈએ સિદ્ધ શિલામાં આવીને આપણે બિરાજમાન થાય. કેવું જીવન, કેવું વણાય જવું જોઈએ, આ રંગમાં રંગાઈ જવું જોઈએ જીવન. છતાં અંદરમાં સ્વીકાર કરવાનો આ ધર્મ નથી. જીવન ભર આવી ચર્યા કરવાની, પણ અંદરમાં તો ભેદ જ્ઞાન બરાબર રાખવાનું આ ધર્મ નથી. આ તો એક મારું સદાચાર છે. બીજી બધી લપની વાત તો દૂર રહી. કોને મળ્યા ને આને મળ્યા ને તમે કેટલા વાગે આવ્યા, તમે ક્યારે આવ્યા, કેટલા જણા આવ્યા, બધા આવ્યા, ક્યાં ઉતારો આપ્યો? હા પંચાબ તો અહીંયા એક લોક મેળો, ત્યાં ઓલો એક મેળો. બેનશ્રીને પૂછો તો એ કે છે કે જગત તો પંખીનો બાળો છે, જગત તો પંખીનો બાળો છે. વેર વિખેર થતા વાર નહીં લાગે. ઉત્સવના 2 દિવસ પહેલા, ઉત્સવના શરૂઆતના 2 દિવસમાં તમે ક્યારે આવ્યા? 3 દિવસ થઈ ગયા, હજી સુધી નહોતા મળ્યા. ઓહો ક્યાં ઉતારો, આ 2-3 દિવસ આવી લપ. અને ઉત્સવ પૂરું થવા આવે એના 2 દિવસ પહેલા લપ કેવી? તમે ક્યારે જવાના?
અમે તો આજે આજે જ નીકળી જવાનું, કાલે તો કઈ હોય નહીં ઉત્સવ. તમે શું છે, આ શું છે, આ લોક વ્યવહાર નથી. ખ્યાલમાં આવે છે? આમાં ગુરુદેવસિંહના વ્યાખ્યાનમાં આજે એક વાક્ય છે, બહુ સરસ એક વાક્ય તમે વાંચો, ઘા ખાઈ જાવ. વાંચી બતાવીશ તમને હમણાં. જો પેલા આનો ભાવ આપજો, કેવળ વ્યવહાર દ્રષ્ટિથી જ ભિન્ન દ્રવ્યોમાં કરતા કર્મ પણું ગણવામાં, યાદ રાખજો, નિશ્ચય દ્રષ્ટિથી. છેલ્લા બેન, નિશ્ચય દ્રષ્ટિથી એટલે નિશ્ચય નહીં ની દ્રષ્ટિથી, કેમ પેલા બેન તો ના પાડે? નિશ્ચય નહીં ની દ્રષ્ટિથી ને પરમાર્થથી, વસ્તુ સ્વભાવે. હા, મારી માં ઉભી હોય, ભૂપતભાઈ તમે મને પૂછો, સાહેબ આ તમારી માં છે? કે હા, વ્યવહારથી કે નિશ્ચયથી? અરે માં તો માં હોય, માં તો માં હોય, એમાં શું વ્યવહાર અને એમાં શું નિશ્ચય? એમ નિશ્ચયથી તો એક જ દ્રવ્યમાં કરતા કર્મોનું ઘટે છે. વ્યવહારથી કે નિશ્ચયથી બોલો, માં અપેક્ષાને ઉભી કરો, માં નિશ્ચયથી એટલે નિશ્ચયથી, નહીં નિશ્ચય નહીં થી અશુદ્ધ નિશ્ચયથી, શુદ્ધ નિશ્ચયથી ભંગ ગણો, નિશ્ચયથી. ને જરી કઈક બોલો તો ખરા, પૂર્ણ શુદ્ધ નિશ્ચયથી કે અપૂર્ણ? હા ચલા બેન, પરમ દિવસ નો સ્વાધ્યાય રાત્રિનો સાંભળો તો, પરમ દિવસ ગઈકાલનો નહીં, ગઈકાલનો તો છે જ, ગઈકાલે તો રમઝટ બોલાવી છે. 26 મિનિટ નો સ્વાધ્યાય. સંત પુરુષોને ચારિત્ર પ્રતિહંગ હોય છે. બેન શ્રેણી બોલ છે, જ્ઞાની ને ભેદ જ્ઞાન પ્રસંગે પ્રસંગે ગોખવું નથી, તો ભેદ જ્ઞાન ગોખવું નથી પડતું, ચારિત્ર ક્યાંથી ગોખવું પડે? શું કીધું? ભેદ જ્ઞાન ગોખવું નથી પડતું તો ચારિત્ર ક્યાંથી ગોખવું પડે? અસંયમ ની પરિસ્થિતિ ઉભી થઈ ફટ દઈને સંત પુરુષ ચારિત્ર ને યાદ કરે, ઓ મારે મારા સ્વરૂપમાં લીન રહ્યું છે. તો ભેદ જ્ઞાન અપ્રતિહત, ચારિત્ર પણ અપ્રતિહત. અરે અષ્ટપાહુડ માં તો ચારિત્ર ને અક્ષય અને અમેર, એના વિના એ કેવી રીતે રહે છે? થોડોક વિચિત્ર સામાજિક દાખલો પૂછું છું આપ સૌને. કોઈ સ્ત્રી લગ્ન થયાના 10-12-15 વર્ષ પછી મોટી ઉંમરે બાળક થાય, પેંડા વેચે ગામને, ગાંડી ઘેલી થાય, માતૃત્વ મળ્યું ને, હવે મળ્યા બાદ સાધી અનંત કાળ માટે એનું માતૃત્વ રહે છે કે નહીં? એના અભિપ્રાયને એ બહુ પૂરતું? કોઈ કોઈ ક્ષણે વિસરે છે, ભૂલે છે કે મારું બાળક છે કે હું માં છું કે નથી, એવું ભૂલાય છે કોઈ દી? કેમ કે માતૃત્વનો સ્વાદ ચાખ્યો, સ્વાનુભવ પ્રત્યક્ષ ની ક્ષણ ને માણ્યા, હવે એ ક્ષણ કોઈ દી ભૂલાય નહીં. હા, દુનિયાના વિષય લોલુપી જીવો બધા, ભોગી જીવો આપણે બધા ફેરા લીધા હોય ત્યારે એક જ થમ્સઅપ માં 2 સ્ટ્રો નાખીને પતિ અને પત્ની પીધા હોય, એઠું એના પણ ફોટા હોય આલ્બમમાં સૌથી પહેલા મૂકેલા હોય, કોક કોક વાર ડીપીમાં પણ આવતા હોય. This was my great moment in my life. ધિકાર છે તારા મોમેન્ટની. હા, એઠું માણ્યાનો, એઠું ખાધાનો એ કઈ સંસ્મરણ ભાગોળવા જેવું છે? ક્યાં જઈ રહી છે આપણી જિંદગી, વિચાર કરો. હા, કેવા વિષય ભોગોને આપણે ભોગવીએ છીએ અને ભોગવેલી ક્ષણોને પગોળીએ છીએ. રૌદ્ર ધ્યાન ત્યારે કર્યા હતા અને એ રૌદ્ર ધ્યાન હજીએ સમયસર સાંભળતી વખતે પણ વાગોળીએ છીએ, તો આપણું જીવન આદરણીય છે કે ધિક્કારવા લાયક છે? બોલ. આમાં જિંદગી જાય છે કે નહીં આપણી? અમે નાના હતા ત્યારે આમ હતા ને, અમે નાના હતા ત્યારે આમ હતા ને, આ અમે યંગ હતા ત્યારે તો આમ હતા. અરે યંગ કોણ અને નાના કોણ અને મોટા કોણ? મૂરખ રાજ, ભગવાન આત્મા તો દેહ થી રહી છે.
જી આપણે અસમાન જાતિ પર્યાયની મમતા જે વ્યવહારિક રૂપે કેવળ કહેવામાં આવે એનો જ ભૂત માથે સવાર છે. વિચારો કળશ ભરો આગળ વધી. આ કળશમાં જોજો કેવી સરસ વાત કરી છે. આખો સંસાર ફેંકી દેવા જેવો છે. શું બોલ્યા? આ તો આ વાત તો ગઈકાલે આવેલી છે. હા, આ ગઈકાલના પ્રવચનમાં ગુરુદેશજી બોલ્યા. જો સ્ક્રીન ઉપર જો તમે બધા અથવા તમારી પાસે પુસ્તક હોય તો એમાં જોજો. આખો સંસાર ફેંકી દેવા જેવો છે. ગુરુદેવ શું બોલે? આખો સંસાર જ જૂઠો છે. બધા ગપ જ મારે છે. શું ગપ જ મારે છે? અમે આ કર્યું ને, અમે આ કર્યું ને, અમે આ કર્યું. ખ્યાલમાં આવ્યું? આ બધી છે ને આપણે મૂર્ખાઈની નોંધામાં લીધી. છોકરાઓને અનુભવ તો આપવો પડે ને. રામજીભાઈ બોલ્યા. શું બોલ્યા? છોકરાઓને અનુભવ તો આપવો પડે ને. તો ગુરુદેવ શું બોલે? જો આપવો પડે, હોશિયાર બાપ થાય ને વેપાર કરવામાં, પોતાનો અનુભવ આપે તો કામ ચાલે. શું છે એ બધું? શું બોલ્યા સ્વામીજી? ખોટે ખોટા ગપ. હા, હિંમતભાઈ જો યાદ કરે છે, પોતાનો લોઢાનો વેપારનો અનુભવ છોકરાને આપવો પડે કે નહીં? ભાઈ, અમે જો આ વેપાર કામ કર્યો તો આમ લાવ્યા હતા, આમ લાવ્યા હતા, તમે પણ આવું કરજો. શું છે આ બધું? વિચારો. આવા બધા જોરદાર દાખલાઓને આધારે ગઈકાલની બધી વાત ગુરુદેશજી કરી હતી. એમાં આપણે બહુ એમાં પરમાત્મા પ્રકાશને યાદ કર્યા હતા. પછી પાગલ પાગલ ને પાગલ કહે એમ કરીને જોરદાર બધી ચર્ચા કરી હતી. શ્રીમદજી નો છેલ્લો એક પ્રકરણ બહુ સરસ યાદ કર્યા હતા, બોલવું કંઈક ને માનવું કંઈક. એમાં ગુરુદેવશ્રી બોલ્યા હતા કે ભાઈ તો ઠીક છે, પણ ખરેખર તો એવું છે કે કથન જ શૈલી જગતની આંધળા. આ સાંભળ, આ વાક્ય બહુ સરસ છે. આખી જગતની કથન કથન શૈલી કેવી છે બોલો? બાઈ પુડલા બનાવે છે કે નહીં? આજે પુડલા બનાવનાર બાઈની નોંધ લીધી ને ગુરુદેવજી? હા, ચાઇનીઝ ભેળ બનાવે કે નહીં? કેમ, તો હિન્દુસ્તાની ને? હિન્દુસ્તાની ભેળ એ તને ગમતી નથી? હા, શું કહેવાય, મંચુરિયન? મને તો એ શબ્દ જ નતો બેસતો મોડામાં. મને તો કોક્રોચ કોક્રોચ જ યાદ આવે. હા, એ મંચુરિયન મોડામાં પાણી આવે ને તને સાંભળીને. કા તને બાના હાથના ગરમ ગરમ થેપલા, દહીં થેપલા, દહીં પરાઠા, એ તને મોડામાં પાણી નથી આવતું? એક વાત સમજો, બહુ માર્મિક વાત કરું છું. તને હિન્દુસ્તાની ખાનપાન અને માટી અને વેશભૂષા ગમતી નથી. સમજી લેવાનો, તારા ચિત્તમાં આર્ય દેશના સંસ્કારો ઘુસારવાના આર્ય છે. અને પશ્ચિમી સભ્યતા અને પશ્ચિમી ખાનપાન તને ભાવે છે, એટલે તને મ્લેચ્છ ખંડ અને મ્લેચ્છ દેશના સંસ્કારો વળગેલા છે. શું જાજો એમાં કેવું? હા, શ્રીમદજી શું કહેતા? જો શ્રીમદ એમ કહેતા, આ અમારો કોટ લાવ એમ કહેતા. અમારો જે મારો નથી એમ. આ એક દાખલો ગઈકાલે આપ્યા હતા. હવે જો સાંભળો, મૂળ કળશમાં તો વાત થઈ ગઈ. વ્યવહારે ભિન્ન દ્રવ્યો વચ્ચે કરતા કર્મ ગુણ કહેવાય વ્યવહાર છે. પરમાર્થે તો એક જ દ્રવ્યમાં કરતા કર્મ ગુણ છે. આ શિલ્પી વાળી સુનાર સોની બજાર હોય સોની, એનો દાખલો આમાં આપેલો છે કે આપણે એમ કહીએ કે ભાઈ ઓહો બંગડી બહુ સરસ છે, કાનની વીંટી બહુ સરસ છે, કઈ સોની પાસેથી ઘડાયેલા. હવે એ સોનીના દ્રષ્ટાંતમાંથી ભેદ જ્ઞાન કાઢ્યું. આચાર જમ શિલ્પી કર્મ કરે પરંતુ તે નહીં તન્મય બને, જમ જીવ પણ કર્મો કરે પણ તે નહીં તન્મય બને.
जम शिल्पी कर्ण बड़े करे पण ते नहीं तन्मय बने त्यम जीव कर्ण बड़े करे पण ते नहीं तन्मय बने जम शिल्पी कर्ण ग्रहे पण ते नहीं तन्मय बने जम जीव पण करणो ग्रहे पण ते नहीं। एक सरखी गाथा लागे, कर्म करे करण वड़े करे कि करण ने ग्रह, जो आटलो ज रहस्य छे गाथा। आ दृष्टांत ना संदर्भ माने सिद्धांत मा शिल्पी कर्म फल भोग जो ले करवा वाली त्रण गाथा और भोगवा संबंधी गाथा आगळ जो शिल्पी कर्म फल भोग रे पड़ते नहीं तन्मय बने त्यम जीव कर्म फल आहा यो कर्म फल भोगवे पण ते नहीं तन्मय बने बराबर। ए रीत मत व्यवहार नो संक्षेप थी वक्तव्य छे। आ चार गाथाओं में सेनी वात थी व्यवहार थी जो हजी थोड़ी मेंचनी करो। त्रण गाथाओं में दृष्टांत सिद्धांत दृष्टांत सिद्धांत दृष्टांत सिद्धांत करता ना बोल माटे भोगता ना बोल माटे 352 नंबर नी चौथी गाथा एक ज गाथा में दृष्टांत नु भोगतापणु पण अने सिद्धांत नु भोगतापणु पण। हवे एनी समरी आयेली 353 नंबर नी गाथा में पांचमी गाथा में शुं एनी समरी सार शुं आयो ए रीत मत व्यवहार नो संक्षेपती वक्तव्य छे। वक्तव्य छे એટલે કહેવા લાયક છે સાંભળવા લાયક છે બાકી તો એમાં કાઈ દાળિયા વળવાના નથી। જો તમે હમણાં કાર્યક્રમ આપણે સ્વાધ્યાય પૂરું થશે તો ઓલું જોશો આ વાસુદાનું સરસ મજાનું સિંહાસન જોવો તો ખરા સોનું કેવું મળેલું છે। આ દાખલો સમજો ને જાણે કે શિલ્પી વાળી ગાથા આજે આવવાની હતી એટલે જ આપણે આ મૂકી છે। સિંહાસન કેટલું સરસ કેમ ઓહો કેવું સરસ બનાવ્યું છે જો તો ખરા। આજે તો ગુરુદેવશ્રી ઓલો ત્રણ દાખલા સળંગ લીધા કુમાર ઘડો બનાવે કે નહીં ભાઈ રોટલી બનાવે કે નહીં ભરત કામ કરીને તોરણ ભાઈ બનાવે ભરત કામ કરનાર ની તો હોશ ઉડી જાય ગોળ ગોળ રોટલી બનાવનાર ની તો હોશ ઉડી જાય। હું 25 રોટલી બનાવું એ સરખી રોટલી બને એમાં શું છે તો અનાધિકારથી રોટલી જ બનાવે છે હા એનો અભિમાન તારી એવો ડોક્ટર કહે કે 50-100 ઓપરેશન કર્યા એક એ ઓપરેશન ફેલ ને ગયો પણ તું ફેલ ગયો હું કરું એ અજ્ઞાન છે એમ માની માની ને જો સાંભળો કર્યું કઈ નહીં ભૂપતભાઈ કર્યું પરમાણુનું પણ નથી પણ માન્યું લોકાલોકનું કર્યું પરમાણુનું પણ નથી અને માન્યું આકાશ કંદ લોકાલોક અભિપ્રાયમાં છે ને બધું વિશ્વાસ ને વાહન ચાલે તો આ તો વ્યવહાર થી કથન પૂરું થયું। હવે કહે છે સાંભળ વચન નિશ્ચય તળો પરિણામ વિષયક જે હચે પરિણામ એટલે કાર્ય પરિણામ એટલે શું લેવાનું અહીંયા કાર્ય તો કાર્યનો કરતા કોણ છે કાર્યનો ભોગતા કોણ છે એ તો સાંભળ। હવે બે ગાથામાં વાત પૂરી શિલ્પી કરે ચેષ્ટાને તેનાથી તે અનન્ય છે તે ઓલામાં અન્ય અન્ય છે આમાં કહે છે અનન્ય છે તેમ જીવ કર્મ કરે અને તેનાથી તે અનન્ય છે પોતાના રાગ દ્વેષાદિક ભાવોને તે ભોગવે વ્યવહારે એમ ચેષ્ટા કરંતો શિલ્પી જેમ દુઃખિત થાય નિરંતરે ને દુઃખ તીતે અનન્યતમ જીવ ચેષ્ટા થોડીક વાત સાંભળો હવે મર્મની વાત
શું કીધું? પોતાના સુખ દુઃખ અભિપ્રાયો ને કરે અને ભોગવે એ નિશ્ચય, એ નિશ્ચય. જ્ઞાન સ્વભાવી આત્મામાં તો ન નિશ્ચય અને ન જ્ઞાન. આ થોડીક બહુ મજેદાર વાત છે, આમ યાદ રાખવા જેવું છે. ગુરુદેવશ્રી એના તરફ ધ્યાન આપ્યા, જો આમાં એને નિશ્ચય કીધું છે, કેમકે સ્વાસ્ત્રીત પરિણામ છે ને સુખ દુઃખ ના માટે. આવી રીતે આ સાત ગાથાઓ છે. આમાં તમે જોજો ટીકા છે, ટીકામાં જો શરૂઆતમાં છ લીટી છે, થોડુંક એને આધારે વાત કરીએ. જેવી રીતે શિલ્પી આવ્યો સૌથી પહેલા દ્રષ્ટાંત, પછી ચાર લીટી પછી જુઓ, ચાર લીટી પછી નિમિત્ત નૈમિત્તિક ભાવ માત્ર થી જ ત્યાં કરતા કર્મપણાનો અને ભોગતા ભોગપણાનો વ્યવહાર છે. એવું વાક્ય ચોથી પાંચમી લીટીમાં જ છે, પાંચમી છઠ્ઠી લીટીમાં નિમિત્ત નૈમિત્તિક. તેવી રીતે હવે સિદ્ધાંત કે આત્મા પણ એ પુણ્ય પાપની બધી વાત કરી, અને ફકરો જ્યાં પૂરું થાય છે ત્યાં ફરી પાછો એવો વાક્ય આવ્યો છે, નિમિત્ત નૈમિત્તિક ભાવ માત્ર થી ત્યાં કરતા કર્મપણાનો અને ભોગતા ભોગપણાનો શું છે? વ્યવહાર છે. વ્યવહારનું ખાતું અહીંયા પહેલા ફકરામાં પૂરું. બે બોલ થયા, દ્રષ્ટાંત અને સિદ્ધાંત. હવે નીચે વળે જેવી રીતે તેજ શિલ્પી કરવાનો ઈચ્છુક એમ કરીને એમાં તમે પાંચ છ લીટી પછી જુઓ, માટે પરિણામ પરિણામી ભાવથી ત્યાં જ કરતા કર્મપણાનો અને ભોગતા ભોગપણાનો નિશ્ચય છે. જો નિશ્ચય છે, ઓલો વ્યવહાર છે, આમાં શું આવ્યો? નિશ્ચય છે. તેવી રીતે આત્મા પણ, જુઓ છો બરાબર હું જ્યાં વાંચો છું, તેવી રીતે આત્મા પણ કરવાનો ઈચ્છુક. હવે ફકરાનો છેલ્લો અંશ, માટે પરિણામ, શું કીધું? માટે પરિણામ પરિણામી ભાવથી ત્યાં જ કરતા કર્મપણાનો અને ભોગતા ભોગપણાનો નિશ્ચય છે. હવે આ બધા બાબતોને તમે તારો જુદા જુદા. શિલ્પીનો દ્રષ્ટાંત આવ્યો બે વાર, આત્માનો સિદ્ધાંત સમજાયો બે વાર, કર્તાનો બોલ જુદો, કર્મનો બોલ જુદો, નિમિત્ત નૈમિત્તિક ભાવ ભિન્ન દ્રવ્યો વચ્ચે હોય અને પરિણામ પરિણામી ભાવ અભિન્ન દ્રવ્યો વચ્ચે હોય, અભિન્ન દ્રવ્ય વચ્ચે હોય તે નિશ્ચય, અને ભિન્ન ભિન્ન દ્રવ્ય વચ્ચે હોય તે. હવે બોલો આટલું મગજમાં બેસાડો તો શિલ્પી વાળી ગાથા ટીકા જિંદગીમાં કોઈ નહીં ભૂલાય. એક એક વિષયને આવી રીતે આપણે તૈયાર કરવો જોઈએ. આપણે તો આવ્યા તો ભલે, ન આવ્યા તો ભલે, સાંભળ્યા આધું અધૂરું આગળ પાછળ, ધ્યાન હોય નહીં હોય, સ્વાધ્યાય કરવાની આ રીત નથી. ચલો હવે જો આમાં આપણે વાત કરીએ, ગુરુદેવ શું બોલે છે જો બધા, તમે બધા પાના કાઢો 127, બે ચાર છે બોલ આપણે માણીએ. 127 ના પાને બીજો ફકરો, બીજા ફકરામાં સ્વામીજી એક શું વાત કરે છે જો બધા વચ્ચે જો, શું કહે છે ખબર? ઝીણી વાત છે બહુ. અહીં તો આખો દી મંડળીના અધિપતિ થાય. મળ્યું નથી મળ્યું રેલાબેન? મળ્યું નહીં હજી. 127મો પાનો ઝડપથી વચ્ચેના ફકરામાં, એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે તો તન્મય એક થઈ જાય, તન્મય એક રૂપ થઈ જાય. અનંત આત્માઓ અને અનંત પરમાણુઓ એક પણ તત્વ બીજા તત્વ કરે તો એ બે તત્વ ભિન્ન પડે રહેતા. તો અનંતા છે તો અનંત રૂપે રહેવા જોઈએ કે નહીં? કેવી રીતે રહે? કોઈ કોઈનું ન કરે, સૌ સૌમાં રહે તો થાય, સમજાણું? તો જ અનંત અનંત પણે રહે. હવે શું બોલે છો? ઝીણી વાત છે બહુ. અહીં તો આખો દી, આખો દી એટલે કેટલા કલાક? 24 કલાક એટલે એક સમય માટે પણ વિરહ ન રહે. આખો દી મંડળીના અધિપતિ થાય. મંડળમાં અમે આમ કર્યું, વ્યવસ્થા આમ કરી, દુનિયાની વ્યવસ્થિત અવસ્થા વ્યવસ્થા થઈ રહી છે, એને અજ્ઞાની કહે છે કે હું વ્યવસ્થા. બોલો બોલો કેટલો આમ ધોળો ધપાટ અજ્ઞાન છે. એક સમાજમાં આપણે ગુજરાતીમાં એક શબ્દ પણ પ્રચલિત છે, આડોસ પાડોસ વાળા અંકલ અંટી બાર ગામ જાય, છોકરાઓ હોય તો બીજા બે ત્રણ દિવસ ટિફિન આપી આવે, જમવાનું આપી આવે, છોકરાઓ હોય તો એમને આચવે.
બરાબર પછી જયારે મળવાનું થાય પછી એકબીજાને વખાણ કરે ઓલા એમ કે તમે તો અમારું બહુ રાખ્યું તમે હંમેશા રાખો છો ઓલા શું કે નહીં નહીં તો એકબીજાનો રોડવી લેવાનો હોય ને નહીં નહીં મેં હમણાં જ શબ્દ બોલ્યો રોડવી લેવાનું ને આ જૈન ધર્મ ને માન્ય છે શબ્દ પરમાણુ પરમાણુ ના રોડવે પણ આપણે અહંકાર ની ભાષા જેવી છે ને આપણે એકબીજાનો રોડવી લેવાય ને રોડવી લેવાય એટલે ઘોર મિથ્યાત્વ નું પોષણ કરાય ને કોણ કોનું રોડવે અવહવનું રોડવે સમજાય છે કેટલો આમ લોક વ્યવહારનું અજ્ઞાન કેવું હાલે છે અને એમાં આપણે પછી એકબીજાને આમ માખણબાજી કરી કરીને રાજીપો અનુભવતા હોય છીએ એ મિથ્યા અભિપ્રાય છે ભારે કામ દુનિયાના જળ ને ચૈતન્યની જે વ્યવસ્થા છે વ્યવસ્થિત થઈ રહી છે વ્યવસ્થિત થઈ રહી છે એને વ્યવસ્થા કરનારો એમ કે મારાથી થાય એ કોણ છે આ મૂળ અજ્ઞાની છે જો એ લખાણ અંગે પણ ગુરુદેવશ્રી એક વાત લીધી છેલ્લો ફકરો આ પાનાનો એક અક્ષર પણ છે કહે છે કે અક્ષર છે કર્મ છે કાર્ય છે એની બીજો જેવું કહે કે મેં કર્યું એ કલમ વડે કર્યું બરાબર એ બધી વાત ખોટી છે આગળ આગળ વાંચે હા જો એ વાક્ય તમને જે વાત કરતો હતો ને એ વાક્ય જો આવ્યું છે દુકાનમાં લોડાનો સળિયો એ ફકરો છે ને એમાં જો વચ્ચે છે યાદ રાખજો એ જોરદાર વાક્ય છે બે જ લીટીમાં છે પણ યાદ રાખવા જેવું છે જો આવી વાતો હવે દુનિયાને ધર્મના નામે વિચારા જિંદગી પૂરી થઈ જાય છે ચલો જિંદગી પૂરી થઈ જાય છે શું પડ્યું રહે છે જો આગળ બોલે ગુરુદેવ તત્વ આખું પડ્યું રહે છે જિંદગી પૂરી થઈ જાય અને આખું તત્વ એમને પડી રહી જાય છે આવું છે બહુ સરસ સિદ્ધાંત તો જુઓ હા કેવા ઉદ્ગારો ગુરુદેવશ્રી ના આવે છે આગળ વધીએ પછીના પાના ઉપર જો સૌથી ઉપર પછીના પાના ઉપર હા શું બોલ્યા જો અહીંયા વચ્ચે બે લીટી ઉપરથી ઉપરનો પહેલો ફકરો 129 માં પાને છેલ્લી બે લીટી એમાં પહેલા જ ફકરામાં આ હા 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 વિતરાગ માર્ગ આવો ઝીણો આગળ બોલો લોકો એટલે કોણ બોલો શૈલાબેન રક્ષાલ કરો ભગવાન મળી જશે પૂજા કરો ભગવાન મળી જશે અરે મૂરખ રાજ એ બધી નિમિત્ત નૈમિત્તિક ક્રિયાઓ છે કેવી ક્રિયા છે નિમિત્ત નૈમિત્તિક ક્રિયાઓ છે અને તું એમાં કર્તૃત્વનો અહમનું પોષણ લઈને બેઠો હોય ખ્યાલમાં આવે છે વિતરાગ માર્ગ આવો ઝીણો લોકોએ સ્થૂળ કરી નાખીને શું કરી નાખ્યા ફેરવી નાખ્યા વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો વિચારવાને અત્રે કયો અગો ખ્યાલમાં આવ્યું યાદ રાખજો ભાઈ આમાં સ્વામીજીના જે છે ને એલજી ટાઈપના બધા ખાસ ઉદ્ગારો આ હા 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 જો તો વૈરાગ્ય જો ગુરુદેવશ્રીનું આવો કેદી સાંભળ્યું હોય આજ પાનામાં છે એમ પછે મળ્યું બધાને કુંભાર ની ગેરહાજરીમાં થાય છે એમ પ્રશ્ન પૂછે એના જવાબમાં જો વચ્ચે આ હા હા આવું કેદી સાંભળ્યું હોય આ મનુષ્ય પણ મળ્યું સત્યવાદ વિતરાગ લોકનાથ કેવડી પરમેશ્વર એની સત્યવાદ સાંભળવા મળે નહીં તો પછી નિર્ણય કેદી કરે નીચેના ફકરામાં ગાંધીજી નો દાખલો ગુરુદેવશ્રી આપ્યો છે સમાજનો કરો દેશનો કરો અને યેશુ ખ્રિસ્તની બહુ ભયંકર વાત કહી તમને ખ્યાલ છે બધા ને ક્રિશ્ચિયન જે હોય ને ચર્ચ હોય અને અમે જોયા છે એ નજરે જોયા છે કેરળમાં અમે જયારે ભણતા ત્યારે એક વર્ષ માટે હું હતો ત્યાં ત્રિચુરમાં તો ચર્ચમાં જે એ લોકો પ્રે કરે ને પ્રે પ્રાર્થના કરે તો જે દિવસે હોય ને એ લોકોનો તે દિવસે જેમ આપણે આ બધી આ બધા ફ્રૂટ ના ઠેલાઓ વાળા નથી હોતા બહાર રેકડી વાળા બધા એવી રેકડીઓ રીતસર માછલા અને માંસના ટુકડા વેચનારા ચર્ચની બહાર
चर्च में ये खुले दिल थी खाए केम के ई घटना पाछळ बनेली घटना दुदेसी नी नोती भरती वक्ते येशु ख्रिस्ते मायगू शू मायगू गाय नो मांस जो आमा मछे बुद्ध गुरुदेव बोले छे હવે એ પદ્ધતિમાં આવી ગયું એમ કે જે દિવસે પ્રાર્થના કરો તે દિવસે એ માંસ બધું ખાઓ એમ એટલે આમ કહું ક્યાં દુનિયાદારી છે બધી હા આગળ બહુ વૈરાગ્યના બધા બોલો આવેલા છે નિત્યા ભ્રાંતિ અંગે હા એક નીચે આનંદજીનો દાખલો ગુરદેવશ્રી બહુ વૈરાગ્યનો આપ્યો છે નીચે પણ નંબર જો 130 130 હાલી ચાલી શકે નહીં ખુરશીએ બેસાડીને લાવે મરતા બોલી ગયા શું અરે મને મને કોઈએ કહ્યું નહીં મને કઈ કર્યું નહીં કહ્યું નહીં પણ તું નવરો તો થા અને કોઈ કહ્યું નહીં હું આમાં ને આમાં હવે મને એક વાત બતાવ હવે આવી ફરિયાદ કરવાથી શું થાય તમને હા કોણ ફરિયાદ કોઈની સાંભળવાની છે પછી રામજીભાઈ હા વકાલત કરી પાપ કર્યા પૈસા ભેગા કર્યા અને આ સુમનભાઈ ને અમેરિકા મોકલ્યા ગુના વાળા વિજયભાઈ ને એક વાત કરી 6 મહિનાનું પરણેતર 12 મહિનાનું પરણેતર હા એમાં બહુ વૈરાગ્ય ની વાત ગુરુદેવશ્રી એ કરી છે તો એક એક ઉદ્ગારો કેશ લોન્ચ અંગેની વાત થોડીક હું આની નોંધ આજ રાત્રિ ના સ્વાધ્યાયમાં લઈશ બરોબર ચિમન ચક્કુ ની પણ વાત પછી બાવો થાય તો સમજાય કે ભાઈ તું તો બાવો જ છે એક વાક્ય 134 માં પાને વાંચીને હું પૂરું કરું છું એટલું જ વાક્ય જો મેં હમણાં જાહેરાતમાં એની નોંધ લીધી હતી 134 માં બસ આટલું જ યાદ રાખો ગુરુદેવશ્રીના પ્રવચન માંથી શું છે આજો મેં જો ગ્રહ કર્યું એક વાર તો ભાઈ જીવતા મરી જવું જોશે શું બોલ્યા એક વાર તો જીવતા મરી જવું જોશે તો આ તત્વ આત્મા આવે તો અહીંથી નીકળ્યા બાદ વળી પાછો આમ કર્યું તેમ કર્યું એને કર્યું મેં કર્યું ઓલા તો કરતા ધરતા છે એ તો બહુ ધ્યાન રાખીને કરે આપણે પણ ધ્યાન રાખીને કરવું જોઈએ હા અહીંથી બહાર ગયા બાદ કરવું 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 જોઈએ અને મરવું જોઈએ કરવું 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 જોઈએ અને મરવું જોઈએ અને વસ્તુ સ્વરૂપમાં કહે છે જાણવું એમ કહેવો એ વ્યવહાર છે કરવાની વાત તો જપો દિન રે જો તેરી શરણા ગહે શું પાવે સુખ ચેન જા વાણી કે જ્ઞાન તે સૂજે લો કાલોક સો વાણી મસ્તક નવો સદા દેત હોઢોક સદા દેત હોઢોક